એટલે જો તમે ટેક્સ્ટ બુક ન લીધી હોય તો ટેક્સ્ટ બુક સાથે લઈ લેશો સૌથી પહેલા ઋતુચક્ર અથવા તો મેન્સ્ટ્રોલ સાયકલ એટલે શું અને કયા પ્રાણીઓમાં એ જોવા મળે છે તો ઋતુચક્ર જે છે તે માદા પ્રાઇમેટ્સ એટલે કે વાનરો છે એપ્સ છે માનવ છે કે જે ઉચ્ચ કક્ષાના સસ્તન વર્ગના પ્રાણીઓ છે તેમાં ખાસ કરીને આ ઋતુ ચક્ર ઘટના છે તે જોવા મળે છે આમ તો એ આ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓનું પ્રજનન ચક્ર છે એટલે કે માદા પ્રાઇમેટ છે વાનર છે એપ છે માનવ છે તેનું જે પ્રજનન ચક્ર છે તેને ઋતુ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે અને બીજું આ ઘટના જે છે તે દર મહિને પુનરાવર્તિત થાય છે એટલે તેને માસિક ઋતુ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે આ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે કે જેના એના જે માદા પ્રાણીઓ છે એ માદા પ્રાણીઓ સૌ પ્રથમ વખત ઋતુસ્ત્રાવનો શરૂઆત થાય છે તેમાં જ્યારે સૌ પ્રથમ વખત ઋતુસ્ત્રાવ શરૂઆત થાય છે તેને રોજો દર્શન કહેવાય છે એટલે કે ઋતુ ચક્રની જે પ્રથમ વખત શરૂઆત થાય છે તે રોજો દર્શન કહેવાય છે અને ખાસ કરીને આ પ્રક્રિયા યૌવન આરંભમાં થાય છે એટલે કે યુવાન અવસ્થામાં એ જ્યારે દાખલ થાય છે ત્યારે સૌ પ્રથમ વખત ઋતુસ્ત્રાવ અથવા તો ઋતુ ચક્રની ઘટના છે તે શરૂ થતી હોય છે આ પુનરાવર્તિત પ્રક્રિયા છે કેવી રીતે પુનરાવર્તિત પ્રક્રિયા છે તો કે દર મહિને એટલે કે સરેરાશ અઠ્યાવીસ થી ઓગણત્રીસ દિવસોના અંતરાલે પુનરાવર્તિત થાય છે ઋતુસ્ત્રાવ જે છે તે દર અઠ્યાવીસ થી ઓગણત્રીસ દિવસોના અંતરાલે પુનરાવર્તિત થાય છે બરાબર છે ખાસ યાદ રાખશું કે પુનરાવર્તિત પ્રક્રિયા છે શા માટે પુનરાવર્તિત છે તો કે અઠ્યાવીસ થી ઓગણત્રીસ દિવસે ફરીથી પાછો ઋતુસ્ત્રાવ છે તે જોવા મળે છે એટલે એ પુનરાવર્તિત પ્રક્રિયા છે ઋતુચક્ર શું છે ઋતુસ્ત્રાવ અને ઋતુચક્ર બંને અલગ શબ્દો છે ફરીથી હમણાં સમજાવીશ તમને ઋતુચક્ર શું છે તો કે જ્યારે દાખલા તરીકે રુચો દર્શન થયું પ્રથમ ઋતુ સ્ત્રાવ થયો એ પ્રથમ ઋતુ સ્ત્રાવ પછી અઠ્યાવીસ કે ઓગણત્રીસ દિવસના અંતે જ્યારે બીજો ઋતુ સ્ત્રાવ થાય છે ત્યારે એ સમગ્ર એક ઋતુ સ્ત્રાવ અને બીજા ઋતુ સ્ત્રાવ વચ્ચેનો જે એ અઠ્યાવીસ દિવસનો જે સમયગાળો છે એ સમયગાળો એટલે તેને ઋતુચક્ર કહેવાય છે પ્રથમ ઋતુ સ્ત્રાવ અઠ્યાવીસ કે ઓગણત્રીસ દિવસના અંતે ફરીથી જ્યારે ઋતુ સ્ત્રાવ થાય બીજો ઋતુ સ્ત્રાવ થાય તે બે વચ્ચેની જે અઠ્યાવીસ કે ઓગણત્રીસ દિવસની જે ચક્રીય ઘટનાઓ છે તેને ઋતુ ચક્ર કહેવાય એટલે આપણે એવું પણ કહી શકીએ કે ઋતુ ચક્રમાં ઋતુ સ્ત્રાવ એક એનો તબક્કો છે અહીંયા આપણે આગળ જોશું ઋતુ ચક્ર અને ઋતુસ્ત્રાવ એ બંનેનો સમયગાળો જુદો છે અને એમસીક્યુ સીક્યુ માટે ખાસ યાદ રાખો કે જો ઋતુ ચક્રનો સમયગાળો પૂછ્યો હોય તો થી ઓગણત્રીસ દિવસનો સમયગાળો હોય અને જો ઋતુસ્ત્રાવનો સમયગાળો પૂછ્યો હોય તો ત્રણથી પાંચ દિવસનો હોય અને અહીંયા ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે ઋતુ ચક્ર જે છે આખી અઠ્યાવીસ દિવસની એ ચક્રીય પ્રક્રિયા છે અને એ ચક્રીય પ્રક્રિયાનો જે શરૂઆતનો સમયગાળો છે તે ઋતુસ્ત્રાવ છે એટલે ઋતુસ્ત્રાવ એ ઋતુ ચક્રનો શરૂઆતનો તબક્કો કહી શકાય બરાબર ઋતુચક્રની એક ઘટના એટલે ઋતુસ્ત્રાવ ઋતુસ્ત્રાવ છે તે ત્રણ થી પાંચ દિવસનો સમય ગાળો અને અઠ્યાવીસ દિવસનો સમયગાળો કે ઓગણત્રીસ દિવસના ચક્રીય સમયગાળા દરમિયાન તેની મધ્યમાં એટલે કે અંદાજે ચૌદમાં માં દિવસે અંડકોષ છે તે મુક્ત થાય છે આપણે જોઈ ગયા આગળના લેક્ચરમાં કે અંડપિંડમાંથી અંડકોષ છે તે મુક્ત થાય છે જેને અંડપાત કહેવાય છે તો એ અંડકોષ મુક્ત થવાની પ્રક્રિયા અથવા તો અંડપાતની પ્રક્રિયા ક્યારે જોવા મળશે ઋતુચક્રની મધ્યમાં અને ઋતુચક્રની મધ્યમાં એટલે આશરે ચૌદમો દિવસ કહી શકાય આગળ આપણે આકૃતિમાં એને સમજીશું કે ઋતુચક્રની મધ્યમાં એટલે અંદાજે ચૌદમો દિવસ જે છે તે અંડકોષ મુક્ત થવાનો અથવા તો અંડપાતનો સમયગાળો કહેવાય છે આજે ઋતુચક્ર છે કે ગર્ભાશય ચક્ર છે બરાબર એમાં એ ખરેખર શું દર્શાવે છે તો કે એ દરમિયાન એન્ડોમેટ્રિયમમાં ચક્રીય ફેરફારો થાય છે ઘટના જે છે તે કોઈ એક રીતે નથી ભણવાના તેની સાથે અંતસ્ત્રાવો પણ સંકળાયેલા છે તેની સાથે ગર્ભાશયની દિવાલમાં થતા ફેરફારો પણ સંકળાયેલા છે અને તેની સાથે અંડપિંડમાં જે પુટકીય વિકાસ થાય છે તે ઘટના પણ સંકળાયેલી છે એ એટલે આ જે બધા જે ફેરફારો છે એ ચક્રીય ફેરફારો છે એટલે ઋતુ ચક્ર ખરેખર શું દર્શાવે છે તો કે ખાસ કરીને એ ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ એટલે કે ગર્ભાશયના અંતસ્તરમાં જે ચક્રીય ફેરફારો થાય છે તે દર્શાવે છે સાથે સાથે એક કઈ ઘટના સાથે સંકળાયેલું છે તો કે અંડપિંડમાં જે પુટિકીય વિકાસ થાય છે તેની સાથે પણ એ સંકળાયેલું છે એ આગળ આકૃતિમાં તમને વધારે સારી રીતના સમજાશે આ ચક્રીય ફેરફારો ઉપર કયા અંતઃસ્ત્રાવો અસર કરે છે તો કે માદા જાતીય અંતઃસ્ત્રાવો જે છે તે આ ચક્રીય ફેરફારો ઉપર અસર કરે છે આજે જે છે માદા જાતીય અંતઃસ્ત્રાવો જે છે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આ બે અંતસ્ત્રાવો જે છે તે ખાસ કરીને આ ચક્રીય ફેરફારો એટલે કે ઋતુ ચક્રની ઘટનાઓ જે છે તેના ઉપર અસર કરે છે એક વખત એનો એક ચાર્ટ જોઈ લઈએ અંતસ્ત્રાવી તંત્રમાં પણ તમે અભ્યાસ કરી ગયા છો કે હાઇપોથેલેમસમાંથી જીએનઆરએચ એટલે કે ગોનેડો રિલીઝિંગ હોર્મોન એ સ્ત્રાવ પામે છે જગ્રપી ગ્રંથિ ઉપર અસર કરે છે અને તેમાંથી એટલે કે અગ્રપી ગ્રંથિમાંથી ગોનેરો ટ્રોપિન્સ અંતસ્ત્રાવો જીએનઆરએચ બરાબર છે જીએનઆરએચ જીએન ગોનેરો ટ્રોપિન આરએચ રિલીઝિંગ હોર્મોન બરાબર નામ ઉપરથી જ ખબર પડે છે કે ગોનેડો ટ્રોપિન અંતસ્ત્રાવનો સ્ત્રાવ પ્રેરે છે બરાબર છે એટલે રિલીઝિંગ હોર્મોન કયા રિલી કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પ્રેરે છે ગોનેડો ટ્રોપિન કયા બે ગોનેડો ટ્રોપિન તો કે એફએસએચ અને એલએચ નામના બે ગોનેડો ટ્રોપિન અંતસ્ત્રાવનો સ્ત્રાવ પ્રેરે છે જેની અસરથી બાદા જાતીય અંતઃસ્ત્રાવો પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ પ્રેરાય છે અને તેના લીધે એન્ડોમેટ્રિયમાં ચક્રીય ફેરફારો જોવા મળે છે અથવા તો કુટિકીય વિકાસ જે છે તેમાં ચક્રીય ફેરફારો છે તે જોવા મળે છે ચાર્ટ જે છે તે યાદ રાખશો તો આખી જે ચક્રીય ઘટનામાં અંતર સ્ત્રાવો કઈ રીતના ભાગ ભજવે છે તે તમને સારી રીતના યાદ રહી જાશે ઋતુચક્રના તબક્કાઓ આપણે કીધું તે ઋતુ ચક્ર એ અઠ્યાવીસ દિવસનો સમયગાળો છે એક દિવસમાં ઋતુ ચક્ર પૂર્ણ થતું ને અઠ્યાવીસ દિવસનો સમયગાળો છે તો આજે અઠ્યાવીસ દિવસનો સમયગાળો છે તેને મુખ્યત્વે ત્રણ તબક્કામાં વહેંચવામાં આવ્યો છે એ કયા ત્રણ તબક્કા તેના વિશે આપણે જો વાત કરીએ તો સૌથી પહેલો તબક્કો છે આપણે કીધું કે ઋતુચક્રની શરૂઆત ઋતુ થાય છે તો ઋતુ ચક્ર અને ઋતુસ્ત્રાવ એ બે વચ્ચે શબ્દભેદ શું છે તો કે ઋતુ ચક્ર એટલે સમગ્ર ચક્રીય ઘટના અઠ્યાવીસ દિવસની સમગ્ર ચક્રીય ઘટના અને ઋતુસ્ત્રાવ શું છે તો કે ઋતુ પ્રથમ તબક્કો જે એક થી પાંચ દિવસનો હોય છે ત્યાર પછી ફૂટિકીય તબક્કો અથવા તો ફોલિક્યુલર ફેઝ જે 6 થી 14 દિવસનો સમયગાળો છે અને ત્રીજો તબક્કો એટલે લ્યુટિયલ તબક્કો જે 15 થી 28 દિવસનો છે એટલે આમ 28 દિવસની આ સમગ્ર ચક્રીય ઘટનાને ત્રણ તબક્કામાં વહેંચો આમ તે સળંગ થતી પ્રક્રિયા છે પણ તેને ત્રણ તબક્કામાં વહેંચી છે ઋતુસ્ત્રાવ તબક્કો ફૂટિકીય તબક્કો અને લ્યુટિયલ તબક્કો એક એક ઘટના વિશે આપણે અભ્યાસ કરીએ એ પહેલા આપણે આકૃતિ જોઈ લઈએ કે આકૃતિમાં આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવાની છે ટેક્સબુકની જ આકૃતિ છે અને આ રેખાંકિત આકૃતિ એ મોસ્ટ આઈ એમ આકૃતિ છે કે જે આ ટોપિકને તમને સારી રીતના સમજવામાં મદદરૂપ બનશે તો આ આકૃતિમાં આપણે સૌથી પહેલાં અહીંયા જોઈ શકીએ છે બ્લુ કલરનો આ જે આખું ચોરસ થાય છે હાઇલાઇટ એ દર્શાવે એમાં દિવસો દર્શાવ્યા છે ઋતુચક્રના અહીંયા ઋતુચક્રના દિવસો દર્શાવ્યા છે જે એક થી અહીંયા ઓગણત્રીસ દિવસ સુધીની ઘટનાઓ જે છે તે દર્શાવેલી છે વચ્ચેની આ ઊભી લાઈન તમે જુઓ છો એ વચ્ચેની ઊભી લાઈન એ તેનો મધ્ય સ મધ્યનો સમયગાળો દર્શાવે છે ચક્રનો મધ્યનો સમયગાળો એટલે અંદાજે અહીંયા ચૌદમો દિવસ આવે આ જે છે અંદાજે ચૌદમો દિવસ આવે છે ચક્રનો મધ્યનો સમયગાળો છે પછી આપણે અહીંયા જોશું કઈ બાબતને ધ્યાનમાં લેશું તો કે ગર્ભાશય ઘટનાઓને ધ્યાનમાં લેશું એ અહીંયા દર્શાવે છે ગર્ભાશય ઘટનાઓ જેમાં અંતઃસ્તર એટલે કે એન્ડોમેટ્રિયમમાં શું ફેરફારો થાય છે તેની વાત દર્શાવે છે અહીંયાં એન્ડોમેટ્રિયમમાં શું ફેરફારો થાય છે તે અહીંયાં દર્શાવે છે ત્યાર પછી આપણે તો કે પિચ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવોનું સ્તર બરાબર છે આ જે ગુલાબી લાઈન છે તે એફએસએટનું સ્તર દર્શાવે છે અને આ બ્લુ લાઇન છે તે એલએચ અંતઃસ્ત્રાવનું સ્તર દર્શાવે છે અને તમે જોઈ શકો છો કે અહીંયા આ જે દિવસો છે દિવસોની સાપેક્ષ આ જે અંતઃસ્ત્રાવોના સ્તર છે તેમાં ફેરફારો થાય છે અહીંયા ઓછું છે મહત્તમ છે ત્યાર પછી પાછું ઘટતું જાય છે બરાબર છે ત્યાર પછી અંડપિંડીય અંતસ્ત્રાવોના સ્તરની વાત કરી છે માદા જાતિ અંતસ્ત્રાવોના સ્તર દર્શાવ્યા છે પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન બ્લુ લાઇનિંગ છે તે ઇસ્ટ્રોજન દર્શાવે છે લાલ લાઇનિંગ છે તે પ્રોજેસ્ટેરોન દર્શાવે છે અને આ ત્રણેય બાબતોની સાપેક્ષ જે ચોથી ઘટના આપણે ધ્યાનમાં લેશું તે અંડપિંડીય ઘટનાઓ છે સોરી એ ઘટના છે છે તે ઘટનાઓ જેમાં પ્રાથમિક પુટિકામાંથી પુટિકા બને છે પછી અહીંયા અંડપાત અને અંડપાતમાં તમે જોઈ શકો છો કે એક્ઝેક્ટલી ઋતુચક્રની મધ્યનો સમયગાળો દર્શાવેલો છે અને ત્યાર પછી આ વિકાસશીલ કોર્પસ લ્યુટિયમ અને વિઘટિત કોર્પસ લ્યુટિયમ દર્શાવેલા છે એટલે આ રીતના આકૃતિના આધારે આપણે સમગ્ર ઋતુચક્રની ઘટનાઓ છે તેના વિશે અભ્યાસ કરવાનો છે એક એક તબક્કો આપણે જોતા છે આકૃતિમાં તો સૌથી પહેલા ઋતુ સ્ત્રાવના તબક્કાની વાત કરે છે તો આપણે અગાઉ પણ કહી દીધું કે ઋતુચક્રની શરૂઆતનો જે ત્રણ થી પાંચ અથવા તો એક થી પાંચ દિવસ ચાલતો જે તબક્કો છે તે ઋતુ સ્ત્રાવનો તબક્કો છે અહીંયા આગળ કયા અંતસ્ત્રાવો છે તે ખાસ અગત્યનો ભાગ ભજવશે તો રુધિરમાં જ્યારે માદા જાતિ ઇસ્ટ્રોજન જોઈ શકીએ છીએ કે આ એકથી પાંચ દિવસનો સમયગાળો છે એ દરમિયાનમાં આ ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો જે સ્તર છે તે નીચું છે એટલે કે તેની સાંદ્રતા છે તે ઓછી છે આ ઓછી સાંદ્રતાના કારણે આ જે અંતસ્તર છે ગર્ભાશય નું અંતસ્તર છે એ અંતસ્તરનું વિઘટન થાય છે સાથે તેમાં રહેલી રુધિર વાહિનીઓ છે એ રુધિર વાહિનીઓ તૂટે છે અને તેમાંથી રુધિરનો સ્ત્રાવ થાય છે આ જે રુધિર સ્ત્રાવ છે તે યોની માર્ગ મારફતે બહાર ધકેલાય છે જેને આપણે ઋતુ સ્ત્રાવ કહીએ છીએ ખાસ યાદ રાખજો કે રુધિર વાહિનીઓ અંતસ્તરનું વિઘટન થવાના કારણે રુધિર વાહિનીઓ તૂટે છે અને રુધિર જે છે એ બહાર યોનિમાર્ગ મારફતે બહાર ધકેલાય છે જેને આપણે ઋતુસ્ત્રાવ કહીએ છે અને ખાસ અગત્યનો પોઈન્ટ અથવા તો ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે ઋતુસ્ત્રાવ ત્યારે જ જોવા મળે છે જ્યારે અંડકોષનું ફલન થતું નથી અગાઉ પણ વિડીયોમાં આપણે વાત કરી કે જો અંડકોષનું ફલન થશે તો કોર્પસ લ્યુટિયમનું આગળ વિઘટન થશે નહીં અને ઋતુ સ્ત્રાવ થશે નહીં બરાબર છે એટલે ઋતુસ્ત્રાવ ત્યારે જ જોવા મળશે જ્યારે અંડકોષનું ફલન ન થાય જો અંડકોષનું ફલન થાય તો ઋતુસ્ત્રાવ ત્યાંથી સ્થગિત થઈ જાય છે ઋતુ ચક્ર ત્યાંથી સ્થગિત થઈ જાય છે આગળની ઋતુ ઋતુચક્રની કોઈ જ ઘટનાઓ છે તે જોવા મળતી નથી એટલે આના ઉપરથી આપણે એવું પણ કહી શકીએ કે ઋતુ સ્ત્રાવનો અભાવ એટલે કે જો ઋતુસ્ત્રાવ અટકે છે તો તે ગર્ભધારણની સૂચક નિશાની છે આમ છતાં પણ સ્પષ્ટપણે આપણે તેને સૂચક નિશાની ન ગણી શકીએ કારણ કે અન્ય કેટલાક કારણો પણ ઋતુસ્ત્રાવના અભાવ માટે અથવા તો ઋતુસ્ત્રાવ સ્થગિત થવા માટે જવાબદાર છે જેમાં તણાવની સ્થિતિ છે અસ્વસ્થતા છે એટલે કે કોઈ રોગગ્રસ્ત સ્થિતિ છે અંતઃસ્ત્રાવોના સ્તરમાં ફેરફાર થાય છે તો તેના લીધે ઋતુસ્ત્રાવ છે તે સ્થગિત થતો હોય છે ટેમ્પરરી પણ ત્યારે આવી બાબતોને ધ્યાનમાં લઈએ ત્યારે એને સંપૂર્ણપણે ગર્ભ ધારણની સૂચક નિશાની ન ગણી શકે આમ છતાં સામાન્ય રીતે ઋતુસ્ત્રાવના અભાવને ગર્ભ ધારણની સૂચક નિશાની માનવામાં આવે છે આ ઋતુસ્ત્રાવ પછીનો બીજો જે તબક્કો છે તે પુટિકીય તબક્કો અથવા તો પ્રસર્જિત તબક્કો કહેવાય છે એમાં આપણે આપણે ખરેખર કઈ કઈ ઘટનાઓ છે તે જોઈએ તો જેમ જેમ ટેક્સની લાઈન આવતી જશે તેની સાથે સાથે અહીંયા આકૃતિ જે છે આકૃતિમાં એ જે કઈ ઘટના દર્શાવવા માંગે છે તે ગ્રીન કલરના રાઉન્ડ થી દર્શાવવામાં આવશે તો સૌથી પહેલું પ્રોજેસ્ટેરોનનું નીચું લેવલ એટલે કે રુધિરમાં જ્યારે પ્રોજેસ્ટેરોનનું સ્તર ઓછું હોય હવે અહીંયા આ પાંચ દિવસ પછીના સમયગાળામાં જોઈએ છે તો કે આ પ્રોજેસ્ટેરોનનો સ્તર છે તે નીચું છે એટલે કે ઓછું પ્રમાણ છે પ્રોજેસ્ટેરોનનું જેના લીધે અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાંથી એફએસએચનો સ્ત્રાવ પ્રેરાય છે એફએસએચ ના સ્ત્રાવ થાય છે જો સ્ત્રાવ વધે છે ઘટે છે એવું નથી કીધું પણ એફએસએચ ના સ્ત્રાવની શરૂઆત થાય છે એફએસએચ નો સ્ત્રાવ થાય છે એટલે એફએસએચ ના સ્ત્રાવની અસર હેઠળ અંડપિંડમાંની પ્રાથમિક પુટિકાઓ જે છે તે ક્રમશઃ વિકાસ પામી સંપૂર્ણ વિકસિત અથવા તો પુખ્ત પુટિકા કે ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે

એટલે કે પ્રોજેસ્ટેરોનનો જ્યારે રુધિરમાં સ્તર ઓછું છે લેવલ ઓછું છે અથવા તો સાંદ્રતા ઓછી છે ત્યારે અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાંથી એફએસએટનો સ્ત્રાવ થાય છે અને એ એફએસએટની અસર હેઠળ અંડપિંડમાંની જે પ્રાથમિક પુટિકાઓ છે તે વૃદ્ધિ પામે છે અને પુખ્ત પુટિકા એટલે કે ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે હવે આ જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે અહીંયા અંતસ્તરમાં શું ફેરફાર થાય છે બરાબર છે આ સ્તર આપણે વાત કરીએ પ્રોજેસ્ટેરોન પ્રોજેસ્ટેરોન છે તેને સાત સાપેક્ષ એફએસએચ એફેસેટ ની અસર તો કે પુટિકીય વિકાસ હવે અહિયાં જો વાત કરીએ તો આ પુટિકાનો જ્યારે વિકાસ છે ત્યારે તેની સાથે સાથે ગર્ભાશય નો અંતસ્તર પ્રસાર દ્વારા પુનઃસર્જન પામે છે અહીંયા પ્રસર્જિત તબક્કો શું કામ કીધું છે તો અંત અંતસ્તર જે છે તે પ્રસર્જિત પુનઃસર્જન પામે છે તે થોડું જાડું બને છે અથવા તો વિસ્તરે છે એની શરૂઆત અહીંથી થાય કર્મશ આકૃતિ જોઈ શકો છો ક્રમશ ધીમે ધીમે વધારે જાડું બનતું જાય છે અથવા તો તેનો જે પ્રસાર છે તે વધતો જાય છે એટલે જ્યારે આ પુટિકાઓ પુખ્ત પુટિકામાં ફેરવાય છે ત્યારે તેની સાથે સાથે ગર્ભાશયના અંતસ્તરમાં શું ફેરફાર થશે તો કે પ્રસાર દ્વારા પુનઃ સર્જન પામે છે એટલે કે અંતસ્તરની જાડાઈમાં વધારો થાય છે અહીંયા પિચુટરી ગ્રંથિ અને અંડપિંડી અંતસ્ત્રાવોની માત્રામાં ફેરફાર થાય છે અને તેના લીધે એલએચ અને એફેસેટનો સ્ત્રાવ વધે છે ક્રમશ એલ એચ અને નો સ્ત્રાવ છે તે વધે છે અને એ એલએચ અને ના સ્ત્રાવ ક્રમશ વધવાની સાથે પુટિકીય વિકાસ પ્રેરાય છે એફેસેટ શું કરે છે તો કે પુટિકીય વિકાસ પ્રેરે છે અને એ પુટિકામાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ પણ પ્રેરાય છે હવે જ્યારે આ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ પ્રેરાય છે અને રુધિરમાં ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધે છે બરાબર છે ઇસ્ટ્રોજન છે તેનું પ્રમાણ વધે છે ત્યારે આ વધતું ઇસ્ટ્રોજનનું પ્રમાણ છે તે અગ્ર અગ્રોપિચ્યુટરી ગ્રંથિ ઉપર અસર કરે છે અને એની અસર હેઠળ આલ્યાચ એટલે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોનનો સ્ત્રાવ પ્રેરાય છે જે અંડપાતની પ્રક્રિયા પ્રેરે છે બરાબર છે પિચુટરી ગ્રંથિમાંથી પિચુટરી અને અંડપિંડીય ગ્રંથિ અંડપિંડી અંતસ્ત્રાવોની માત્રામાં ફેરફાર થાય શું ફેરફાર થાય છે અંડપિંડી અંતઃસ્ત્રાવ ઈસ્ટ્રોજન સ્ત્રાવ પ્રેરાય છે એ ઈસ્ટ્રોજન પ્રમાણ વધે છે અગ્ર પિચુટરી ગ્રંથિ ઉપર અસર થાય છે એલેચ નો સ્ત્રાવ પ્રેરાય છે બરાબર એલેચ નો સ્ત્રાવ ક્રમશઃ વધે છે અને તેની અસર હેઠળ તો કે અંડપાતની પ્રક્રિયા છે તે જોવા મળે છે તો આ જે આખી ઘટના આપણે કીધી ફરીથી તમને કહો વધતું ઇસ્ટ્રોજનનું પ્રમાણ જેની અસર અગ્રપીચુ ગ્રંથિ ઉપર થાય એલેજ નો સ્ત્રાવ પ્રેરાય અને એ અંડપાતની પ્રક્રિયા પ્રેરે છે આ જે આખી ઘટના છે તે ઇસ્ટ્રોજન પ્રતિપોષી નિયમન દર્શાવે છે અહીંયા લખ્યું છે આ જે લાલ કલરની ઘટના આખી દર્શાવી છે અહીંયા પ્લસ દર્શાવ્યું છે એ હકારાત્મક પ્રતિપોષી નિયમન અંતસ્ત્રાવી તંત્રમાં આપણે તેના વિશે અભ્યાસ કરી ગયા છે છે આકૃતિ આપેલી છે તેને હકારાત્મક પ્રતિપોષી નિયમનની અંતઃસ્ત્રાવનું નિયમન જે છે હકારાત્મક અને નકારાત્મક બે પ્રતિપોષી નિયમન અને પ્રતિપોષી નિયમનના બે પ્રકાર છે સ્ત્રાવ પ્રેરીને અથવા તો સ્ત્રાવ અટકાવીને તો અહીંયા એફ એલએચ નો સ્ત્રાવ પ્રેરાય છે અને એલએચ સ્ત્રાવની અસર હેઠળ અંડપાતની પ્રક્રિયા પ્રેરાય છે તો આ ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવનું હકારાત્મક પ્રતિપોષી નિયમન દર્શાવે છે અને જેની અસર હેઠળ કુટિક્ય વિકાસ થાય ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય અને અંડપાતની પ્રક્રિયા થાય છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઇસ્ટ્રોજન જે છે તેનું પ્રમાણ વધારે છે ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધારે છે ત્યારે તેની સાપેક્ષ અહીંયા એલએચનું સ્તર પણ ઊંચું જાય છે અને એના 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 સાથે સાથે તો કે અહીંયા અંડપાતની પ્રક્રિયા પણ પ્રેરાય છે આ ચક્રની મધ્યમાં ઋતુ ચક્રની મધ્યમાં એટલે કે આશરે 14મો દિવસ અહીંયા આપણે કીધું કે ઋતુ ચક્રની મધ્યમાં એટલે કે 14મો દિવસ આ જે છે એ ઋતુ ચક્રનો મધ્ય સ્થાન દર્શાવે છે તો 14મો દિવસ એટલે મધ્યમાં એટલે કે આશરે 14મા દિવસે એલએચ અને એફએસએચ બંને ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે છે અહીંયા જોઈ શકીએ છીએ કે એલએચ અને એફએસએચ બંનેનું સ્તર જે છે તે કેવું છે વધુ છે ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે છે એટલે શું તો કે તેના સ્તરમાં વધારો થાય છે બીજી પણ એક અગત્યની ઘટના એ બને છે કે ચક્રના મધ્યાહન એટલે કે જે વચ્ચેનો આ સમયગાળો છે એ સમયગાળા દરમિયાન એલેચનો સ્ત્રાવ છે તે ઝડપી થાય છે

અને આ જે ઘટના છે તેને એલેજ પરાકાષ્ઠા કહેવાય છે અગત્યનો પોઈન્ટ છે બે માર્કમાં શબ્દ સમજૂતી સમજાવો એવું પણ પૂછી શકે અને એમસીક્યુ પણ બની શકે છે એટલે ખાસ કરીને ચક્ર નો સમય એટલે કે આશરે ચૌદ દિવસ ચૌદ માં દિવસમાં એલએચ અને ફેસેચ બંને ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે છે પણ તેમાં પણ અગત્યની બાબત એ છે કે ફેસેચ કરતા પણ એલએચ જે છે તે ઝડપી સ્ત્રાવ પામે છે અને તેના લીધે તે મહત્તમ સ્તરે પહોંચે છે અને એલએચ નું મહત્તમ સ્તર એટલે એલએચ પરાકાષ્ઠા કહેવાય અને તેના લીધે એલેચની અસરથી આ ગ્રાફિયન પુટિકા છે તે તૂટે છે અને તેમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ છે તે મુક્ત થાય છે આ ઘટના એટલે કે અંડપાતની ઘટના એટલે ખાસ યાદ રાખો કે અંડપાત થાય ત્યારે ઇસ્ટ્રોજનનું પ્રમાણ તો કે વધારે છે એલેચનું પ્રમાણ તો કે મહત્તમ છે એલેચ ઉપર આકાશ થાય હોય છે સ્તર છે 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 તે નીચું હોય જે એવું પૂછી શકે આકૃતિ આકૃતિ ઉપરથી ઉપરથી પૂછી શકે કે ઋતુ ચક્રના ચૌદમાં દિવસે એલેજ એફેસેચ અને ઇસ્ટ્રોજનનું પ્રમાણ અથવા તો સ્તર કેવા હશે કઈ રીતના હશે પ્રમાણ શું હશે એવું ઊછી શકે આકૃતિના આધારે હું એમ શીખ્યો એટલે ખાસ યાદ રાખવો કે ચક્રના મધ્યના સમય એટલે કે ચૌદમા દિવસે આલેચેફ ફેસેજ ઉચ્ચ સ્તરે છે પ્રોજેસ્ટેરોન તો કે નીચું લેવલ છે ઇસ્ટ્રોજન તો કે વધુ પ્રમાણ છે આલેચે એલેચ અંતસ્ત્ર વધુ ઝડપી બને છે જેથી તે મહત્તમ સ્તરે પહોંચે છે એટલે કે પણ છે વધુ સ્ત્રાવ પામે છે અને મહત્તમ સ્તરે પહોંચે છે જેને પરાકાષ્ઠા કહેવાય છે અને એલેચ પરાકાષ્ઠા એ ગ્રાફિયન પુટિકા તૂટે છે અંડકોષ મુક્ત થાય છે એટલે કે દ્વિતીય પૂર્વ અંકુશ મુક્ત થાય છે અને આ ઘટનાને અંડકોશ પાત કહેવાય છે અને એવું પણ પૂછે કે અંકોષપાત પાતના સમયે એલેચ એફેસેચ નો સ્તર કેવું હોય અથવા તો એલએચ નું સ્તર કેવું છે અથવા તો ઇસ્ટ્રોજન નું સ્તર અથવા તો પ્રોજેસ્ટેરોન નું સ્તર ત્યાર પછીનો તબક્કો એટલે કે લ્યુટિયલ તબક્કો છે લ્યુટિયલ તબક્કાની ઘટનાઓ અહીંયા તમને ગ્રીન કલરથી મેં દર્શાવી દીધી બરાબર છે લ્યુટિયલ તબક્કાની જો વાત કરીએ તો ખાસ કરીને જે અંડપાત પછીનો જે સોરી જે પુટિકીય તબક્કો છે પુટિકીય તબક્કા પછીની આ જે ઘટના છે તે લ્યુટેલ તબક્કો છે અને ખાસ કરીને અંડકોષ પાત પછી આ પ્રક્રિયા જોવા મળે છે એટલે કે અંડકોષ પતન થઈ જાય અંડકોષ મુક્ત થઈ જાય છે ત્યાર પછી આ લ્યુટેલ તબક્કો છે તે જોવા મળતો હોય છે અને આ લ્યુટેલ તબક્કા દરમિયાન જે ગ્રાફિયન પુટિકા છે અહીંયાથી અંડકોષ મુક્ત થઈ જાય છે ત્યાર પછી ગ્રાફિયન પુટિકાનો આ જે બાકી રહેતો ભાગ છે એ બાકી રહેતો ભાગ કોર્પસ લ્યુટિયમમાં ફેરવાય છે પહેલાં લ્યુટિયલ પેશી અને ત્યાર પછી તેમાંથી કોર્પસ લ્યુટિયમમાં તે રૂપાંતરિત થાય છે આ જે કોર્પસ લ્યુટિયમ છે તે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ પ્રેરે છે આ પ્રોજેસ્ટેરોન કોર્પસ લ્યુટિયમમાંથી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ પ્રેરાય છે અને એ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ જે છે તે ગર્ભાશયના સ્તર એટલે કે તેનું જે અંતસ્તર છે એ અંતસ્તરની જાળવણીમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે ગર્ભાશયનો સ્તર છે તે વધારે વિસ્તૃત થાય છે જાડુ બને છે અને શા માટે જરૂરી છે તો કે ખાસ કરીને ફલિત અંકોશના સ્થાપન અને ગર્ભધારણની જે ઘટનાઓ છે જે અન્ય ઘટનાઓ છે તેના માટે અંતસ્તરની જાળવણી છે તે ખૂબ જ જરૂરી છે એટલે અંતસ્તરની જાળવણીમાં અને ગર્ભધારણની અન્ય ઘટનાઓમાં તો કે પ્રોજેસ્ટેરોન છે તે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે અહીંયા એક પોઈન્ટ એ પણ યાદ રાખવો જરૂરી છે કે જો ગર્ભધારણ થાય એટલે કે અહીંયા અંડકોષ મુક્ત થાય અને એ અંડકોષ જ્યારે અંડવાહિનીમાં વિસ્તારમાં પહોંચે છે અને ત્યાં જો તેનું ફલન થાય અને ગર્ભ ધારણ થાય તો ઋતુ ચક્રતાઓ આ છે બે શક્યતાઓ છે કે જો ગર્ભ ધારણ થાય તો ઋતુચક્ર છે તે સ્થગિત થઈ જાય છે સ્ત્રાવ નથી થતો પરંતુ જો ફલન ન થાય તો ત્યારે તેવી સ્થિતિમાં કોર્પસ લ્યુટિયમ છે તેનું વિઘટન થાય છે અને કોર્પસ લ્યુટિયમ નું વિઘટન થાય તેને અનુસરીને અહીંયા આપણે બ્લુ કલરનો રાઉન્ડ દર્શાવ્યો છે આકૃતિમાં તેના કોર્પસ લ્યુટિયમ નું વિઘટન ગર્ભાશયના અંતસ્તર વિઘટન થાય અને આપણે અગાઉ પણ કીધું તેમ ઋતુસ્ત્રાવ છે તે જોવા મળે છે એટલે કે આ જે દર્શાવે છે તે નવા ઋતુચક્રની શરૂઆત દર્શાવે છે પ્રથમ ઋતુચક્ર આ ત્યાર પછીનું ક્રમશ આવતું બીજું ઋતુચક્ર અને એની સોરી પ્રથમ ઋતુસ્ત્રાવ અને ત્યાર પછીનો આ બીજો ઋતુસ્ત્રાવ અને પ્રથમ અને બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેનો આ અઠ્યાવીસ કે ઓગણત્રીસ દિવસનો સમયગાળો એટલે તેને ઋતુચક્ર કહેવાય અને તેના ત્રણ તબક્કા ઋતુસ્ત્રાવ પુટિકીય તબક્કો લ્યુટિયલ તબક્કો લ્યુટિયલ તબક્કાને સ્ત્રાવી તબક્કો પણ કહેવાય છે અને આમ ટોટલ અઠ્ઠાવીસ દિવસના આ ચક્રીય ઘટનાઓને ત્રણ તબક્કાઓમાં વહેંચવામાં આવે છે માનવ માદામાં એટલે કે પ્રાઇમેટ્સ માદા જે છે તેમાં ઋતુચક્ર છે ખાસ કરીને માનવની જો વાત કરીએ અહીંયા પ્રાઇમેટ્સને પણ અહીંયા માનવની જો વાત કરીએ તો માનવ માદામાં આજે ઋતુચક્ર છે તે થી પચાસ વર્ષની ઉંમરની આસપાસ બંધ થાય છે એટલે કે અટકી જાય છે અને આ જે ઘટના છે તેને મેનોપોઝ કહેવામાં આવે છે એટલે કે ખાસ કરીને આપણે ત્યાં એવું પણ કહી શકીએ કે પ્રજનન ચક્ર ત્યાં સ્થગિત થઈ જાય છે નિર્માણની પ્રક્રિયા અને અંડકોષ પતનની અથવા તો અંડપાતની પ્રક્રિયા જે છે તે સ્થગિત થઈ જાય છે અને આ ઋતુસ્ત્રાવ છે અથવા તો ઋતુ ચક્ર છે તે અટકે છે એ ઘટના એટલે મેનોપોઝ કહેવાય

અને આ ચક્રીય ઋતુ સ્ત્રાવ છે તે કઈ બે ઘટના વચ્ચે લંબાયેલ છે તો કે રજો દર્શન અને મેનોપોઝ એટલે કે જ્યાંથી શરૂઆત થાય છે પ્રથમ ઋતુ સ્ત્રાવ જે થયો ત્યાંથી લઈ અને મેનોપોઝ એટલે કે ઋતુ સ્ત્રાવ અટકે છે અથવા તો ઋતુ ચક્ર સ્થગિત થાય છે એ જે આખો સમયગાળો છે તે સામાન્ય પ્રજનન ચક્ર એવું આપણે કહી શકીએ તો આ રીતના સમગ્ર અઠ્યાવીસ દિવસનો સમયગાળો મેનોપોઝ એટલે કે જ્યાંથી એ ઋતુચક્ર અટકે છે બરાબર અને એ મેનો રજો દર્શનથી લઈ અને મેનોપોઝ વચ્ચે તો કે સામાન્ય પ્રજનન ચક્ર છે તે જોવા મળતું હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ વાત કરીએ આપણે ઋતુચક્ર કે જે અઠ્યાવીસ દિવસનો સમયગાળો અને ત્રણ તબક્કામાં આપણે એને દર્શાવેલો છે અને તેને સમજવા માટે આ આકૃતિ જે છે તે તમારી માટે ફાઈવ સ્ટાર પોઈન્ટ છે આકૃતિને આધારે જ આખી ઘટનાઓ જે છે તમે ખૂબ સરળતાથી સમજી શકશો આશા છે કે તમને આજનો આ ટોપિક સારી રીતના સમજાણો હશે થેન્ક યુ